नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण एक विषय गुजराती ध थी र सुधीनी बारक्षरी लखवानी छे। अगौ आपणे कई कई जोई गया, तो सौ पहेला आपणे क थी ज सबलाना स सुधीनी बारक्षरी लखी, बराबर। पछी तो के टपालीना ट थी दड़ाना द सुधी जोयुं। હવે આજે આપણે ધજાના ધ થી રમકડાના ર સુધીની બારક્ષરી જોવાની છે। તો તમારે અહીંયા તમારી ટુ લાઇન બુકમાં આવી રીતે નવ લાઇન લેવાની છે, અને ખાના કેટલા પાડવાના, તો કે અહીંયા બાર છ ખાના અહીંયા અને છ ખાના અહીંયા, એવી રીતે બાર ખાના પાડવાના છે। તો ચાલો સૌ પહેલાં ઉપર તમે અહીંયા લખો ધોરણ એક विषय गुजराती। विषयांक में शू आ तो कि ध थी र सुधीनी बारक्षरी। जो लेसन फरजियात करवानू छे, चोपड़ा पूरवाना छे, थोड़ा समय में जवे आपणे बीजी मंथली परीक्षा लेवाना छी, तो सरस थी तैयारी करवानी छे, बराबर। सरस थी पेपर लखवानू छे। केम पेपर लखवानू, तो कि जोया वगर मोटे लखवानू ने, हवे तो मोटा मोटा थई गया ने। तो चलो सौ पहला आपने शू लखशू ध धजानो ध। पेन्सिल चेक रबर साथे राखो, अहींथी लखो ध, धने कानो धा। पछी शू आवशे, तो के ज्यारे आपणे अहींया आगळथी आवी रीते लईए दादाजीनी लाकड़ी करीए, आने शू कहेवायशे, हसई। तो धने हसवई धी। चलो आ बाजु जयरे आपणे पेला ध धजानो ध करी लईए, हवे अहींयाथी आपणे जयरे आगळ लईए त्यारे एने शू कहेवाशे, दीर्घई, बराबर। हवे तमने बधाने समझाई गयुं हशे, बराबर, कि जयरे अहींया आगळ लो त्यारे एने शू कहेवाशे, हसवई, अहींया लेशो त्यारे दीर्घई, बराबर। एवी ज रीते पाछो ध धजानो ध लखो, જ્યારે નીચે તમે આવી રીતે સાતળા જેવું કરો ત્યારે એને શું કહેવાશે, હસવું, શું કહેવાશે, હસવું। અને જ્યારે તમે ધજાનો ધ લખો આવી રીતે આંઠડા જેવું કરો એને શું કહેવાશે, દીર્ઘ, બરાબર। ધ ધા ધી ધી ધુ ધુ બાજુમાં લેશું, ધે ધઈ ધો ધૌ ધમ ધને બે મીંડા ધ, આવી રીતે બોલીને લખવાનું છે। ધ ધજાના ધ, પછી શું આવશે, ન નગારાનો ન, અહીંયાથી લખો ન, નને કાનો ના, નને હસવઈની, નને દીર્ઘઈની, નને હસવાળુંનું, નને દીર્ઘવાળુંનું, નને એક માત્રને, નને બે માત્રા નહીં, નને કાનો માત્રનો, નને કાનો બે માત્રા નવ, નને માથે મીંડું નમ, નને બે મીંડા નહ। ચલો ન નગારાનો ન, પછી શું આવશે, પ પતંગનો પ, તો અહીંયાથી લખો પ પતંગનો પ। હવે લખો પને કાનો પા, પને હસવઈ પી, પને દીર્ઘ પી, પને હસવાવાળું પૂ, પને દીર્ઘવાળું પૂ, પને એક માત્ર પે,
पने बे मात्रा पई, पने कानो मातर पो, पने कानो बे मात्रा पौ, पने माथे मींडू पम, पने बे मींडा पह। पतंगना प पछी शू आवशे? फ फानसनो फ। फ लख्यो, हवे लखो फने कानो फा, फने हस्वई फी, फने दीर्घई फी, फने हस्ववाळो फो, फने दीर्घवाळो फो। હવે અહીંયા જોશું, ફને એક માતર ફે, ફને બે માત્રા ફઈ, ફને કાનો માતર ફો, ફને કાનો બે માત્રા ફઉ, ફને માથે મીંડું ફમ, ફને બે મીંડા ફહ। ચાલો, ફ ફાનસનો ફ પછી શું આવશે? બ બકરીનો બ, તો અહીંયાથી લખો બ, બને કાનો બા, બને હસ્વઈ બી, બને દીર્ઘઈ બી, બને હસ્વવાળું બુ, બને દીર્ઘ બુ। બાજુમાં જોશું, બને એક માત્ર બે, બને બે માત્રા બઈ, બને કાનો માત્ર બો, બને કાનો બે માત્રા બઉ, બને માથે મીંડું બમ, બને બે મીંડા બહ। ચલો, ક્યાં સુધી લખું? બકરીના બ સુધી। બકરીના બ પછી શું આવશે? ભ ભમેડાનો ભ, તો ચાલો લખો અહીંયાથી ભ ભમેડાનો ભ। હવે લખો ભને કાનો ભા, ભને હસ્વઈ ભી, ભને દીર્ઘઈ ભી, ભને હસ્વવાળું ભૂ, ભને દીર્ઘવાળું ભૂ। ચાલો અહીંયાથી જોશું, ભને એક માત્ર ભે, ભને બે માત્રા ભઈ, ભને કાનો માત્ર ભો, ભને કાનો બે માત્રા ભઉ, ભને માથે મીંડું ભમ, ભને બે મીંડા ભ। ચાલો, ભમેડાનો ભ લેખો, પછી શું આવશે? તો કે ભ ભમેડાનો ભ પછી મ મરચાનો મ, તો અહીંયાથી લખો મ મરચાનો મ। ચલો અહીંયાથી લખો મને કાનો મા, મને હસ્વઈ મી, મને દીર્ઘઈ મી, મને હસ્વવાળું મું, મને દીર્ઘવાળું મું। બાજુમાંથી જોશું, મને એક માત્ર મે, મને બે માત્રા મઈ, મને કાનો માત્ર મો, મને કાનો બે માત્રા મો, મને માથે મીંડું મમ, મને બે મીંડા મહ। ચાલો, મ મરચાનો મ લખાઈ ગયો, હવે શું લખશું? ય યતીશનો ય। ચાલો લખો અહીંયાથી ય, યને કાનો યા, યને હસ્વઈ, યને દીર્ઘઈ,
યને હસવાળું યુ, યને દીર્ઘવાળું યુ. હવે અહીંયાથી જોશું યને એક માત્રે, યને બે માત્રા ય, યને કાનો માત્રિયો, યને કાનો બે માત્રા યવ, યને માથે મીંડું યમ, યને બે મીંડા યહ. ચાલો ય સુધી લખું. હવે શું આવશે છેલ્લે રમકડાનો ર? આપણે કેટલું લખવાનું હતું? તો કે ધ થી ર સુધીની બારક્ષી લખવાની છે. આપણે ય સુધી લખું. હવે છેલ્લે શું આવશે? ર રમકડાનો ર. ચલો રને કાનો રા, રને હસ્વ ઈરી, રને દીર્ઘ ઈરી, રને હસ્વવાળું રુ, રને દીર્ઘવાળું રુ. આ બાજુથી જોઈએ. રને એક માત્ર રે, રને બે માત્ર રઈ, રને કાનો માત્ર રો, રને કાનો બે માત્રા રવ, રને માથે મીંડું રમ, રને બે મીંડા રહ. ચાલો આટલું લખાઈ ગયું. ધ થી ર સુધીની બારક્ષરી આપણે જોઈ. ક્યાં સુધીની? તો કે ધ થી ર સુધીની જોઈ. હવે આજે આપણે થોડા શબ્દો અને વાક્ય લખશું. ચાલો પેજ ફેરવો. ચાલો તમારે આવી રીતે ત્રણ ખાના પાડી લેવાના છે. સૂચના શું લખી છે? તો કે શબ્દો લખો. ચાલો આવી રીતે તમારે પણ સૂચના લખી લેવાની છે. વિડીયો થોડી વાર સ્ટોપ કરી દેવાનો, પહેલાં સૂચના લખી નાખવાની અને ત્રણ આવા આંકા પાડી લેવાના. લાઈન કેટલી આવશે? તો કે સાત લીટી લીધી છે મેં, બરાબર. ચાલો આટલું થઈ ગયું. હવે અહીંયાથી આપણે શબ્દ લખવાના ચાલુ કરીએ. ચલો સૌ પહેલાં શું લખશું આપણે? તો કે જળ ચર લખો. અહીંયાથી જળ ચર, જળ ચર. હું બોલું એમ તમારે લખતું જવાનું છે. જો જરૂર પડે તો જ જોવાનું છે, નહીતર મોઢે જ લખવાના છે. ચલો ત્યાર પછીનું લખશું ટ મ લ ર. ટ મ લ ર. ચલો ટમલર લખાઈ ગયું. ત્યાર પછી હવે જોઈએ આપણે બીજો શબ્દ શું આવશે. તો કે સા ધા ર હણ. સનેકાનો સા, ધનેકાનો ધા, ર હણ. લખો જોઈ. સાધારણ. ત્યાર પછીનું લખો સાઈકલ. સા સનેકાનો સા, ઈયળનો ઈ, કલ સાઈકલ. ચાલો પછી લખો પિકનિક. પને હસ્વઈ પી, હમણાં આપણે લખ્યું ને, પને હસ્વઈ પી, ક કબૂતરનો ક. પછી શું આવશે? તો કે ની. ની પણ એ જ રીતે આવશે નને હસ્વઈ ની ક. પિકનિક. પછી લખો વિલાયત. વને હસ્વઈ વી, લા ય ત, વિલાયત. ત્યાર પછીનું લખો ચપરાસી. ચ પ રા સી.
चपरासी। पछीनू लखो अहींयाथी चाल बाजी। चनेकानू चा ल बा जने दीर्घ जी चाल बाजी। पछी लखो भठियारी। भ भमरडानो भ ठ ठळियानो ठ ठने दीर्घ ठी भठियारी। અહીંયાથી આપણે હસવે લખશું ભઠિયારી। હસવૈ આવશે ભઠિયારી, બરાબર। ચલો ત્યાર પછીનું જોઈએ શું આપ્યું છે, તો કે ચૂકવણી। જને હસવ ચૂ ક વ હણી। હણી કઈ રીતે આવશે, તો કે દીર્ઘ ઈ આવશે, બરાબર। ત્યાર પછીનું જોઈએ શું આપ્યું છે, બુશકોટ લખો। બને હસ્વ ઉભું, હસ્વ એટલે કેવું આવશે, તો કે સાકડો કરીએ ને શ મીંડાવાળો શ, બુશકોટ। ત્યાર પછી લખો મૂંઝવણ। મને હસ્વ મું ઝ ઝબલાનો ઝ મૂંઝવણ। ચાલો લખું મૂંઝવણ। ત્યાર પછીનું હવે લખીએ આપણે કબૂતર। કબૂતર કેમ લખાશે, તો પહેલાં ક લખી બને દીર્ઘ કરવાનું છે। અહીંયા શું કર્યું, હસ્વ, અહીંયા શું આવશે, દીર્ઘ, કબૂતર। ચાલો કબૂતર લખાઈ જાય ને, એટલે પછીનું લખશું આપણે ચૂડામણી। અહીંયાથી લખો ચને દીર્ઘ ચૂડામણી। હણ કઈ રીતે આવશે, તો કે હસ્વઈ આવશે। પછી આવશે મૂળાધાર। અહીંયાથી લખો મને દીર્ઘ મૂળા ધાર। ચાલો મૂળાધાર લખાઈ જાય, પછી લખીએ આપણે લેખપત્ર। લેખપત્ર ત્યાર પછી લખશું તેડાગાર। તે ડા ગા ર તેડાગાર। પછીનું લખશું આપણે બેતાળીસ। અહીંયાથી લખો બે તા અળી સ બેતાળીસ। તમે લખો છો ને કઈ રીતે બેતાળીસ થાય, તો કે ચગડે બગડે બેતાળીસ। પછીનું લખો વૈદરાજ। વૈદરાજ વૈદરાજ લખાઈ જાય, પછીનું લખશું આપણે ભાદરવો। ભાદરવો હમણાં થોડાક દિવસમાં જ હવે ભાદરવો મહિનો બેસશે, બેસશે ને। અત્યારે કયો મહિનો ચાલે છે, તો કે શ્રાવણ, પછી કયો આવશે, ભાદરવો। ચલો ભાદરવો લખાઈ જાય, પછી લખશું આપણે ઔપચારિક। અહીંયાથી લખો અનેકાનો બે માત્રા ઔ પ ચા રને હસ્વરી ક ઔપચારિક। તો ચાલો આપણે સાદા શબ્દથી માંડી અવ સુધીના શબ્દ આપણે લખ્યા, બરાબર। આટલા શબ્દ લખાઈ જાય, પછી અહીંયા આપણે વાક્ય લખવાના છે। વાક્ય તમને મેં લખી દીધા છે,
आ रीते तमारे तमारी टू लाइन बुक में लखी लेवाना छे अने पछी जोईने लखवाना छे। बराबर, तो चलो सौ पहला शू लखू छे जोईए। आपणे पहला आवी रीते सूचना लखी लेवानी, पछी जोईए शू लखू छे। भरत हवन कर, आखू शू वंचाशे? भरत हवन कर। भरत ने शू कीधुं? तो के भरत हवन कर। अहींयाथी लखो भरत हवन कर। चलो थई गयो आटलेथी पूरुं आपणुं? ना, हजी नथी थयुं। शू करवानुं? पूर्ण विराम, खास करवानो, जो नहीं करो तो खोटू पड़से। पछी बीजू आप्युं छे लता ममरा वघार, शू कीधु? लता ममरा वघार। छेले शू कर्युं छे? पूर्ण विराम, तो अहीं लखो लता ममरा वघार। पूर्ण विराम। पछीनू आवशे अदिति दाळिया खा, शू कीधुं? अदिति दाळिया खा। तो अहीं लखो ए ज रीते अ दने हस्वई दी, तने हस्वई ती दा अळी या खा। पूर्ण विराम। शू कीधुं अदिति ने खावानुं? तो के दाळिया खावाना कीधा। पछीनुं जोईए काची काची काकड़ी का, शू कीधुं? काची काची काकड़ी काप। पूर्ण विराम। पछीनो शू आप्यु छे? तो के सुथार खुरशी बनाव, शू कीधु? सुथार खुर्शी बनाव। खुर्शी कोण बनावे? के सुथार बनावे। सुथार ने शू कीधु? तो के सुथार खुर्शी बनाव। तो अहीं लखो नीचे थी सुथार खुशी बनाओ। पूर्ण विराम। चालू छे। आवी रीते वाक्य तमारे जोई लखवाना छे, त्यार पछी शब्द लखवाना छे, अने आजे आपणे ध थी र सुधीनी जे बारक्षी लखावी તે સારા અક્ષરે તમારે લખવાનું છે। હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। ધન્યવાદ।